नमस्कार विद्यार्थी मित्रों, कोरोना महामारी वच्चे सर्जायेल लॉकडाउन परिस्थिति ने लीधे तक्षशिला विद्यालय बाहेर द्वारा ऑनलाइन शैक्षणिक कार्यक्रम आयोजन करेलू छे, जेमा आपनो स्वागत छे। विद्यार्थी मित्रों, धोरण 10 विषय सामाजिक विज्ञान प्रकरण नंबर 3 भारतनो सांस्कृतिक वारसो शिल्प अने स्थापत्य मां आपणे अगाउ चर्चा करीए प्रमाणे भारतभरनी अंदर अनेक जोवालायक स्थळो पर्यटनना स्थळो आवेला छे। એમાં પાછા દક્ષિણ ભારતના જે મંદિરો છે અને પાંડ્ય શાસકોની જે દેન અને એમાંય પાછા મંદિરો કરતાં વધારે એ કલાત્મક અને ધ્યાનાકર્ષક પર રહેલા હોય તે મંદિરના ગોપુરમ હતા। વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ગોપુરમ એટલે મંદિરનો પ્રવેશદ્વાર, મંદિરો કરતાં મંદિરનો પ્રવેશદ્વાર જોઈ અને કલારસિકો મંત્રમુગ્ધ બની જતા હતા। આજે આપણે લેક્ચર નંબર 10ની અંદર મધ્યકાલીન સ્થાપત્યની વાતો કરીશું। તો આવો વિદ્યાર્થી મિત્રો, મધ્યકાલીન સ્થાપત્ય સમયગાળા દરમિયાન ભારતમાં લગભગ મસ્જિદો, મિનારા, શાહી મહેલો, પુલો, તળાવો, સરાય, ધર્મશાળા વગેરે વગેરે જેવા ઉપયોગી એ બાંધકામો એટલે કે સ્થાપત્ય કામો એ બાંધવામાં આવ્યા હતા। તો આ મધ્યકાલીન સમયગાળા દરમિયાન જે ભારતમાં થયેલો જે સ્થાપત્ય કામ છે તેમાં કોનો કોનો સમાવેશ કર્યો આપણે? તો કે મસ્જિદો, મિનારા, કુતુબ મિનાર છે, આવા આવા ઊંચા ગગનચુંબી જે ઇમારતો બાંધકામ કરવામાં આવતી હતી, શાહી મહેલો, દાખલા તરીકે લાલ કિલ્લો, જે દિલ્હી જે લાલ કિલ્લો છે ત્યાં દિવાને આમ, દિવાને ખાસ એવી ત્યાં આગળ મસ્જિદો આવેલા, જે મહેલો આવેલા છે, અને એ જે શાહી મહેલો છે એ વખતના જે શાસકો રાજા મહારાજાઓ હતા એ ત્યાં આગળ એ પોતાનો મહેલ રહેઠાણ તરીકે ઉપયોગ કરતા હતા। વિદ્યાર્થી મિત્રો, તમને નવાઈ લાગશે કે આવા જે મહેલો છે એ રાજા મહારાજાઓ એ વખતના જે દિલ્હી જે નરેશ હતા એ શાસકો પોતાના મહેલોની અંદર હીરા, મોતી, માણેક, પન્ના વગેરે વગેરે દ્વારા દિવાલોનું સુશોભિત કરતા હતા। એમના સિંહાસનો, એમના બેસવાના જે આસનો હોય, સિંહાસનો હોય, એમને એમની રાણીઓ જે ના જે મહેલો હોય એ વગેરે વગેરે આવા કલાત્મક એ મહેલો તૈયાર કરવામાં આવતા હતા। તો આ મધ્યકાલીન સ્થાપત્યની અંદર પણ મસ્જિદો, મિનારા, શાહી મહેલો, પુલો, તળાવો, સરાય એટલે કે ધર્મશાળા વગેરે વગેરેના બાંધકામો કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થી મિત્રો, આ કુતુબુદ્દીન ઐબકનું નામ તમે સાંભળ્યું હશે। કુતુબુદ્દીન ઐબકે કુતુબ મિનાર લગભગ 13.75 મીટર જેટલો એનો જમીનનો ઘેરાવો છે, એ ઘેરાવો ઉપર જતાં જતાં એટલે કે કુતુબ મિનારની ઊંચાઈ 72.5 કિલોમીટર જેટલું ઊંચું છે અને એનો જે ઉપરનો જે ઘેરાવો છે એ લગભગ 2.75 મીટર જેટલો થઈ જતો હતો। તો વિદ્યાર્થી મિત્રો, આ કુતુબુદ્દીન ઐબકે જ્યારે કુતુબ મિનારની શરૂઆત કરાવી, નિર્માણ કામ શરૂઆત કરી, ત્યાર પછી એનું કામ અધૂરું હતું અને તે મૃત્યુ પામ્યું, તો એનું જે અધૂરું રહેલું જે કામ હતું એ તેનો જે જમાય ઇલ્તુત્મિશે એને પૂર્ણ કરાવ્યું। તો આમ કુતુબ મિનાર, કુવ્વતુલ ઇસ્લામ, દાઈદીન કા ઝોપડા એ મસ્જિદ છે અને એ ક્યાં આવેલી છે? અજમેરમાં। તો આજે મસ્જિદો છે, કુતુબ મિનાર, કુવ્વતુલ ઇસ્લામ, દાઈદીન કા ઝોપડા, આજે મસ્જિદ છે વગેરે વગેરેનું જે બાંધકામ, જે સ્થાપત્ય કામ જે છે એ કુતુબુદ્દીન ઐબકે કરાવ્યું હતું। અને આવું તો તમે નજર નાખશો ઇતિહાસમાં તો ઘણા બધા એવા બાંધકામ હતા કે જે આ મધ્યકાલીન સમયગાળા દરમિયાન નિર્માણ પામ્યા હતા। વિદ્યાર્થી મિત્રો, આજે તમે આની મસ્જિદો હોય, મિનારા હોય, કે પછી શાહી મહેલો, કે પછી તળાવો કે ધર્મશાળા તમે જોશો તો એની અંદર જે વપરાયેલા જે પથ્થર છે, એની અંદર જે પથ્થરની જે કોતરણી કલા છે, એની અંદર જે કોતરણી કામ છે, એની અંદરની જે જે તમે જે નકશી કામ છે, જે ઉડીને આંખે વળગે તેવી છે, તો એ વખતના જે કલાકારો છે એ કલાકારોની દેન છે। આ કુવ્વતુલ ઇસ્લામ અને જે કુતુબ મિનાર છે, તો કુતુબ મિનારની અંદર વપરાયેલો જે લાલ પથ્થર છે અને વચ્ચેથી સફેદ કલરના જે પથ્થર વાપરવામાં આવ્યા છે, તો વિદ્યાર્થી મિત્રો એ સમયગાળા દરમિયાન આ પથ્થરને
બુદ્ધિ માગી લેવું કામ છે કે કોતરણી કામ કરી અને એને આવી રીતે મઢવા અને ગોઠવી ગોઠવીને આટલો ઊંચો 72.5 મીટર જેટલી ઊંચાઈ ઉપર આવું ચણતર કામ કરવું એ ખરેખર એ વખતની એ બેન મૂન કલા છે. અને અત્યાર સુધીમાં ઘણા બધા ભૂકંપ અને ઘણા બધા શું કહેવાય વાવાઝોડા કે આ બધા જ પરિસ્થિતિની અંદર પણ આ જે મિનારા છે આજે પોતે અડીખમ છે. તો એનું જે બાંધકામ જે શૈલીથી કરવામાં આવતું હતું, એનું બાંધકામ જે ઢબથી કરવામાં આવતું હતું, એ બુદ્ધિ માગી લેવું કામ છે. તો પરીક્ષાની અંદર પૂછાશે કે ભાઈ આ 2.5 દિન કા ઝોપડા એ શું છે, તો તમે કહી શકો કે 2.5 દિન કા ઝોપડા એ મસ્જિદ છે. એવી જ રીતે આપણે આ મધ્યકાલીન સ્થાપત્ય કલાની અંદર અન્ય પણ કેટલાક વિસ્તારો જેવા કે બંગાળ, જૌનપુર, માળવા અને અન્ય પ્રાંતોની અંદર પણ જુદી જુદી જગ્યાએ આવા મધ્યકાલીન સ્થાપત્ય કલાના જે વારસાના જે સ્થળો છે આપણને મળી આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા ગુજરાતની જે સ્થાપત્ય કલા છે તેના વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે પ્રવાસના સ્થળ તરીકે મમ્મી પપ્પા કે પછી ક્યાંક ને ક્યાંક અવારનવાર તમારે જવાનું થયું હશે તો તમે આમાંના કેટલાય વારસાના જે સ્થળો છે સ્થાપત્ય કલા તમે નરિયાકે નિહાળ્યા હશે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતના શિલ્પ અને સ્થાપત્ય કલામાં વિવિધ ધર્મના મંદિરો ભારત બહુ પહેલેથી જ ઘણા બધા ધર્મોનું પાળતી પ્રજા એક સાથે વસ્તી આવી છે અને એના કારણે ત્યાં ગાડી કાયમી સ્થાયી થવાના લીધે ત્યાં દરેક ધર્મના આપણા બંધારણની અંદર પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સર્વધર્મ સંભાવ, બધા ધર્મો પ્રત્યે સરખો અને આદર ભાવ રાખવો એ આપણા બંધારણમાં એનો ઉલ્લેખ છે. તો એના ધ્યાનમાં રાખીને પણ દરેક ધર્મે પોતપોતાની રીતે પોતાનો વિકાસ કર્યો છે. તો તમે જુઓ હિન્દુ ધર્મની અંદર મંદિરોનું બાંધકામ થયું, જો મુસ્લિમ ધર્મ હશે તો એમણે પોતાના ધર્મ પ્રમાણે મસ્જિદ છે, મકબરા છે વગેરેનું નિર્માણ કરાવ્યું. એવી જ રીતે માની લો કે જૈન ધર્મ છે તો એમનો જૈન ધર્મનો પણ પ્રચાર અને પ્રસાર અર્થે તો એમને પણ દેરાસરો બંધાવ્યા. તમે પાલિતાણાની અંદર જોઈ શકો છો કે હરમાળાની અંદર આવેલા જે મંદિરો છે એ જૈન ધર્મના પ્રતીકો છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે મસ્જિદો, બૌદ્ધ ધર્મના વિહારો, મઠો, સ્તૂપો અને આ બૌદ્ધ ધર્મના પ્રચાર અને પ્રસાર માટે તો સમ્રાટ અશોકે એ ઘણો વિશેષ ફાળો આપેલો છે. અને તમે અગાઉ જોયું કે નાગાર્જુન કોંડાના જે સ્તૂપો આપણને મળી આવ્યા છે એ બેનમૂન નમૂના જ. વિદ્યાર્થી મિત્રો, આ ચૈત્યો છે, ગુફા મંદિરો છે, અગાઉ આપણે જોયું ઝિંઝુરીઝરની ગુફા, કેટલાક એક જ પથ્થર કે પછી શિખરને કોતરી કે પહાડને કોતરી અને એની અંદર જ આવી જે ગુફાઓ છે એ નિર્માણ કરવામાં આવતી હતી. અને વિદ્યાર્થી મિત્રો, તમે અજંતા ઇલોરા ગુફાઓ વિશે સાંભળ્યું હશે, તેની અંદર જે કૈલાસ મંદિર આવેલું છે તે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવેલું મંદિર છે. તો એની ઊંચાઈ તો તમે જુઓ, એની ઊંચાઈ, પહોળાઈ, લંબાઈ, તો એ વખતના જે કલાકારો છે અને એ વખતના જે કારીગરો છે એમની જે ગુણે બુદ્ધિ અને આવડત વગેરે વગેરે આ સ્થાપત્ય કલામાં જોવા મળે છે. એવી જ રીતે જૈન દેરાસરો ઉપરાંત બીજા અનેક પ્રકારના સમાજ ઉપયોગી બાંધકામો પણ એ સમયગાળા દરમિયાન નિર્માણ પામ્યા હતા. હવે આવા સમાજ ઉપયોગી બાંધકામોમાં કોનો સમાવેશ થાય, તો તમે જોઈ શકો છો કે રાજમહેલો, રાજા મહારાજાઓ એમના નિવાસસ્થાન તરીકે આવા રાજમહેલોનું નિર્માણ કરાવતા હતા. એવી જ રીતે કિલ્લાઓ, દાખલા તરીકે આ બાજુ તમે રાજસ્થાનની અંદર તમે જુઓ છો ચિત્તોડગઢનો કિલ્લો, રણથંભોરનો કિલ્લો, આવા તો કંઈક કિલ્લાઓનો ઉલ્લેખ એ તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર એ તમે ભણો છો. એવી જ રીતે છતરડીઓ, દરવાજાઓ, ઊંચા જે બુલંદ દરવાજાઓ જેની વાત કરીએ આપણે, તો એવા દરવાજાઓ, ત્યારબાદ કીર્તિતોરણ વડનગરની અંદર આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, આમ ધર્મશાળાઓ, ચબૂતરા, પક્ષીઓને ચણ માટે બનાવવામાં આવતા હતા. એવી જ રીતે ઝરૂખાઓ, આ ઝરૂખાની અંદર રહીને મહારાણી સાહેબાઓ જ્યારે પોતાના પતિદેવ એ કોઈ યુદ્ધમાં વિજય મેળવીને આવે તો પુષ્પ વર્ષા માટે આવા ઝરૂખાઓમાં રહી અને અટારીઓમાં ઊભા ઊભા એ એમના આવવાની રાહ જોતી હતી. તો એવા ઝરૂખાઓનું પણ બાંધકામ એ કલાત્મક શૈલીમાં કરવામાં આવતું હતું. એવી જ રીતે ઘુમ્મટો, તોરણો, કુવાઓ, વાવ, સરોવરો, તળાવો, પશુ પક્ષીઓ અને પ્રાણીઓની આ બેહૂબ આકૃતિઓ સર્વાંગ સુંદર જ નહીં પણ અજોડ નમૂનાઓ છે. તો આવી રીતે એ ભવ્યથી ભવ્ય ગુજરાતનો જે વારસો છે એ અહીંયા અભિભૂત કરે છે.
तो विद्यार्थी मित्रों तमे जोयुं हशे के सारनाथ ने जे आपणे जे त्यांथी मळी आवेलो जे स्तंभ छे तेना उपर सिंहोनी आकृति हवे आपणे अहींया भरूचनी जे गुफाओनी अंदर तमे 11 फूटनो जे स्तंभ जोयो तो विद्यार्थी मित्रों एनी अंदर एक ज शरीर अने बे मुखाकृति वाला सिंहनी आकृति वालू चित्र तमे एक ज पत्थरमांथी कोतरीने बनावेलुं जे जोयुं तो आ बधुं जे भव्य वारसो ए आपणा गुजरातनी स्थापत्य कला गणाशे। विद्यार्थी मित्रों एवी ज रीते तमे जुओ के गुजरातना स्थापत्य कलानी अंदर जोईए तो मंदिरोनी आपणे वात करवी छे तो मंदिरोनी ज्यारे वात करीशुं त्यारे तमे जुओ अमदावादमां गीता मंदिर एवी ज रीते भद्रकाली मंदिर एवी ज रीते पावागढ़नी अंदर आवेलुं महाकाळी माताजीनुं मंदिर आ बाजु तमे उत्तर गुजरातमां बनासकांठा जिल्लानी अंदर ए आद्यशक्तिमां जगदंबानुं जे मंदिर आवेलुं छे स्थानक आवेलुं छे एटले के अंबाजीनुं मंदिर એવી જ રીતે એ ડાકોરના ઠાકોર એવી જ રીતે તમે અહીંયા શામળાજી કાળિયા ઠાકોરનું જે ભવ્ય કલાત્મક અને જેની જેની નકશીકામ કરેલું જે મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું છે તો આવા જે મંદિરો છે એ સિવાય પણ તમે ઘણા બધા મંદિરો તમે જોયા હશે નિહાળ્યા હશે તો આ બધા જ મંદિરોનું જે નિર્માણ અને બાંધકામ જે છે એ આપણા ગુજરાતમાં થયેલું છે। એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો મસ્જિદોની વાત કરીશું તો હવે આપણે ઢાઈ દિન કા ઝોપડા છે કુવ્વતુલ ઇસ્લામ એવી જે મસ્જિદો છે મસ્જિદોનું નિર્માણ પણ એ સમયગાળા દરમિયાન જ થયું છે। સાથે સાથે જૈન મંદિરોની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો તો આજે જૈન મંદિરો છે એ જૈન દેરાસરો તરીકે પણ ઓળખાય છે। આપણે ગુજરાતના જૈન મંદિરો આપણે અહીંયા પાલિતાણાની વાત કરી એવી જ રીતે શંખેશ્વર જે તમે રાજસ્થાનની વાત કરશો તો રાજસ્થાનની અંદર માઉન્ટ આબુ ઉપર જે દેલવાડાના જે દેરા આવેલા છે તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો તો આ બધું જે બાંધકામ છે એ જૈન ધર્મના પ્રચાર અને પ્રસારનો થયો છે। તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ગુજરાતની અંદર કેટલીક જોવાલાયક વાવ પણ આવેલી છે। વન ડાઈ વાવ એટલે કૂવો એક પ્રકારનો કૂવો તો એ સમયગાળા દરમિયાન ગુજરાતની જે પ્રજા પાણી માટે વલખા મારતી હશે અને એ પાણીની સુવિધા માટે એ વખતના જે તે રાજા મહારાજાઓના સમયગાળા દરમિયાન આવા વાવ ટાઈપના જે કૂવાઓનું નિર્માણ કરવામાં આવ્યું હશે એમાં આપણે વિશેષ વાત કરીએ તો અડાલજની વાવ અડાલજની વાવ એવી જ રીતે દાદા હરિની વાવ અમદાવાદની અંદર આવેલી છે। વિદ્યાર્થી મિત્રો વાવ એટલે એક ટાઈપનો કૂવો રાણીની વાવ અને રાણીની વાવ તો તમે જુઓ છો આપણે એને યુનેસ્કોની અંદર વર્લ્ડ હેરિટેજની અંદર એને સ્થાન આપવામાં આવ્યું છે। વિદ્યાર્થી મિત્રો તો આ રાણીની જે વાવ છે એનો ઇતિહાસ તમે જાણતા હશો એ પાટણમાં આવેલી છે અને એને જે ભીમદેવ પહેલાંની જે પત્ની જે ઉદયમતી છે એ ભીમદેવની યાદની અંદર એ રાણી ઉદયમતીએ આ રાણીની વાવનું નિર્માણ કરાવ્યું હતું। આ સાત માળની કુવા ટાઈપ એટલે કે પગથિયા ટાઈપ આખી વાવ છે અને એની અંદર પન્હારીઓ એ સરળતાથી પાણી લઈ શકે અને એનો ઉપયોગ કરી શકે એવી રીતે આ રાણીની જે વાવ છે એનું નિર્માણ કરવામાં આવ્યું છે। વિદ્યાર્થી મિત્રો આજે રાણીની વાવની જે દિવાલો છે જે દિવાલો અને દિવાલોની અંદર જુદા જુદા દેવી દેવતાઓના ત્યાં આગળ સ્થાનકો અને ત્યાં આગળ જે નકશીકામ પૂતળી કામ કરવામાં આવેલું છે એ ઉડીને આંખે વળગી રહ્યું છે। તો આ બધું જે નિર્માણ છે એ ગુજરાતની અંદર થયું છે તો તમે જોઈ શકો છો એક બાજુ જે તે રાજા કેટલા પ્રજાવત્સલ હશે અને બીજી બાજુ આપણે જોઈએ છે કે સ્થાપત્ય કલા જે ગુજરાત રાજ્યનું જે સ્થાપત્ય કલા ક્ષેત્રે જે કેટલી નિપુણતા ધરાવે છે તે પણ તમે જાણી શકો છો। એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ડભોઈની અંદર ડભોઈની વાવ આવેલી છે તો આવી રીતે ગુજરાતની અંદર કઈ વાવ જાણીતી છે તો અડાલજની વાવ દાદાહરીની વાવ અમદાવાદ રાણીની વાવ પાટણ જેને રાણકી વાવ પણ કહેવામાં આવે છે અને એવી જ રીતે ડભોઈની વાવ હજુ કેટલાય સ્થળોએ આવા જુદા જૂના અતિ પ્રાચીન સમયથી જ આવા નિર્માણ પામેલા સ્થાપત્ય કલાના કેટલાક સ્થળો એ હજુ પણ વન ઓળખ્યા અવસ્થાની અંદર પણ રહેલા છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જોવા મળ્યું હશે જાણવા મળ્યું હશે કે એ સિવાય આપણે ગુજરાતની વધારે વાત કરીશું તો અમદાવાદ જે નજીકનું જે આપણું જે સ્થળ છે અને એ શહેરની અંદર તમે જુઓ ભદ્રનો કિલ્લો ગુજરાતનો સ્થાપત્ય કલા એમ ખાસ કરીને આપણે અમદાવાદની વાત કરીશું તો ભદ્રનો કિલ્લો છે ત્રણ દરવાજા નગીનાવાડી કાંકરિયા તળાવ શામળશાની ચોરી
તાનાજીની જે મહોત્સવ જે વડનગર આપણે જે જોયું પ્રમાણે કીર્તિ તોરણ વડનગર, તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે જે જોવાલાયક સ્થળો ગુજરાતની અંદર પણ આવેલા છે, અને એ સિવાય પણ ઘણા બધા એ અન્ય સ્થળો પણ એવા જોવાલાયક સ્થળો છે જેનો સમાવેશ ગુજરાતની સ્થાપત્ય કલામાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતો ભારતનો સાંસ્કૃતિક વારસો, તેનું શિલ્પ અને સ્થાપત્ય. તો આજે આપણે સ્થાપત્ય કલાના જે ઉદાહરણો આપણે જોયા, સ્થાપત્ય કલા વિશે જે ચર્ચા કરી આપણે, તો વિદ્યાર્થી મિત્રો આ સ્થાપત્ય કલા કોઈ મંદિર હોય કે કોઈ મસ્જિદ હોય, આપણે કોઈ પણ ધર્મને કોઈ પણ ધર્મનું ઉદાહરણ પ્રતીક સ્વરૂપે મંદિર હોય, મસ્જિદ હોય કે પછી કોઈ દેરાસર હોય, તો વિદ્યાર્થી મિત્રો એ બાંધકામની અંદર કઈ 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 શૈલીની બાંધકામ છે, એનું ચણતર કામ કઈ રીતે કરવામાં આવ્યું છે, એનું કોતરણી કામ, એનું નકશી કામ આજે પણ ઉડીને આંખે વળગે તેવું છે. તો વિશ્વની અંદર જે ભારતનો જે સાંસ્કૃતિક વારસો એ અવ્વલ નંબરે છે અથવા તો બેજોડ છે એ વાતને અહીંયા જાળી ખાય છે. તો આમ આ જે ભારતનો સાંસ્કૃતિક વારસો એનું શિલ્પ અને સ્થાપત્યની આપણે અહીંયા ચર્ચા કરી, અહીંયા કેટલાક પરીક્ષામાં ઉપયોગી એવા કેટલાક સવાલો તમારા માટે બને છે વિદ્યાર્થી મિત્રો. આના કરતાં પણ વિશેષ માહિતી તમે તમારા સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં સારી રીતે કરી શકશો. તમે ઘરે બેસી અને એનો સતત અભ્યાસ કરો, સતત વાંચતા રહો, નોંધ કરતા રહો, ક્યાંક ક્યાંક તમને કોઈ જગ્યાએ મુશ્કેલી જેવું પડે તો તમે એ અંડરલાઈન કરી અને જણાવો, સાથે સાથે તમે એને સતત વાંચો, ઘરે રહો, સેફ રહો અને સલામત રહો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.